वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान ने, श्री हरे कृष्ण महाराज ने जय, श्री घनश्याम महाराज ने। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेत थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर चौथू तरंग 37मु चालू कथा प्रसंग में भगवान श्रीहरि कहे छे, सत्संग में दे वत हम देखे ते ही बिन देवत ना पेखे, सत्संग मही कल्याण रहे हे विषय अधर्म और चाहू छे हे। महाराज एम कहे छे, आ सत्संग में अमे दैवत जोयू छे, सत्संग में दैवत हम देखे, आ सत्संग में दैवत छे, कंक सत्य छे, कंक अंतरनु लोकोने खेचाण थाय छे, कंक हृदयनु परिवर्तन नोंधायुं छे, आत्माने आत्यंतिक कल्याण प्राप्तिनो आनंद आ सत्संगमां अनुभवमां आवे एवो छे। तमे विचारो आ कथा सांभळनारा केटला भक्तो छे, कोई कंटकीमां बैठा छे, कोई केनेडामां बैठा छे, कोई शिकागोमां बैठा छे, कोई टेक्सास बैठा छे, घणा एवा भक्तो छे आपणा कंटकीवाळा बधा, सुरेश भगत, हितेश भगत, कोठावाळा राजेन्द्र भाई, કલોલવાળા રાજુભાઈ, ઝુલાસણવાળા રાજુભાઈ, બધા ભક્તો એવા છે કે જેણે સંતોને પહેલા જોયા નહોતા, સંતોને સીધા મળ્યા નહોતા, વાયા વાયા સાંભળ્યું, ઓનલાઈન શોધ્યું, સારી કથા છે, સાંભળતા સાંભળતા હૃદયમાંથી હા પડવા લાગી, આ સંતોને મળવું છે, આ સંતો આપણું કલ્યાણ કરે એવા છે। આ કયું ખેંચાણ? સત્યનું ખેંચાણ, ફોર્સ ઓફ ટ્રુથ કહેવાય છે ને। આ પૃથ્વી ઉપરની બધી વસ્તુ છે ને એને ફોર્સ ઓફ ગ્રેવિટી ખેંચી રહ્યો છે, એ ફોર્સ ઓફ ગ્રેવિટી જો ઓછો થઈ જાય ને તો આ પૃથ્વી ઉપરની બધી વસ્તુ અવકાશમાં ઉડવા લાગે। એમ જે કંઈ સુખ છે ને, જે કંઈ શાંતિ છે ને, આ બધાની પાછળ ફોર્સ ઓફ ટ્રુથ છે। આપણામાં પ્રામાણિકતા હોય, નીતિમત્તા હોય, સત્ય હોય, એટલી વાત ચોક્કસ છે, થોડી ધીરજ રાખવી પડે, પણ સમય આવે ત્યારે સત્યનો જ વિજય છે, સત્ય જ પ્રકાશિત થાય છે। તેહી બિન દૈવત ન પેખે, સત્સંગ સિવાય મેં ક્યાંય દૈવત નથી જોયું। સત્સંગ મહી કલ્યાણ રહે હે, આ સત્સંગમાં કલ્યાણ છે। અરે મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ, જય સદગુરુ સ્વામી। મુક્તાનંદ સ્વામી એમ કહે છે, અવસર કરુણા નિધિ કરુણા બહુ કે ધે, એ વાલે કરુણા બહુ કે ધે। આ કળિયુગમાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા
અને એટલી મોટી કરુણા કરી. કલ્યાણનો અટપટો માર્ગ હતો, મુક્તિનો જે વિચિત્ર માર્ગ હતો એને સુગમ અને સરળ અને સીધો બનાવી દીધો. આ કળિયુગમાં કળસ ચડાવ્યો કલ્યાણનો રે. કેવા કેવા મહારાજે કલ્યાણ કર્યા, બકરીનું કલ્યાણ, બળદનું કલ્યાણ, વિચારો. કાઠી, કોળી, કણબી જે કોઈ પુરુષોત્તમ નારાયણના આશ્રિત થયા, એના સાધુના સંગમાં આવ્યા, એના સાધુનો સમાગમ કર્યો, બસો બસો વર્ષથી આત્યંતિક કલ્યાણનો ધોરી માર્ગ મહારાજે શરૂ કર્યો છે. મહારાજ હવે આગળ કહે છે, થોડું સાંભળીએ. અને બીજા મતોમાં તો ત્યાગની વાતો વિવેક કરીને બહુ સમજાવે છે, પણ કોઈ લેશ માત્ર પણ ત્યાગ રાખતા નથી. બીજી બધી જગ્યાએ મહારાજે એમ કહ્યું, મેં વાતો ઘણી સાંભળી પણ વાસ્તવિકતામાં મીંડું હતું. મેં તમને ગણિત સમજાવ્યું હતું. આપણે માનીએ છીએ ગુણ નથી, આપણે માનીએ છીએ દોષ નથી. સાંભળજો, ગુણ અને દોષ, ધ ફોર્મ્યુલા ઓફ વર્ચ્યુઝ એન્ડ વાઇસીસ, ધ ડેફિનેશન ઓફ ક્વોલિટી એન્ડ બેડ ક્વોલિટી, આપણે માનીએ છીએ એમ નથી. જેનાથી કોઈકનું હિત થાય, જેનાથી પોતાનું અને બીજાનું હિત થાય એ સદગુણ છે. જેનાથી પોતાનું અને બીજાનું અહિત થાય એ દુર્ગુણ છે. શાસ્ત્ર પ્રમાણે આટલી જ વ્યાખ્યા છે. પિતામહ ભીષ્મ, સાંભળજો દાદા, હસ્તિનાપુરની સભામાં બેઠા છે, દ્રૌપદીના ચિરહરણ થઈ રહ્યા છે. પિતામહ ભીષ્મને એમ થાય ક્રોધ કરું, પણ એમ થયું ના, મારાથી ક્રોધ ન કરાય, સભાનો અનાદર થાય, હું ક્યાં રાજાના સ્થાને છું. એક સન્નારી, એક અબળા, એનું આવી રીતે અપમાન થઈ રહ્યું છે, એના કપડાં ખેંચાઈ રહ્યા છે. પિતામહ ભીષ્મની સામે પુકાર કરે છે અને દાદા ક્રોધ કરવાને અધર્મ ગણીને બેઠા રહ્યા. શાસ્ત્ર એમ કહે છે પિતામહ ભીષ્મએ પુણ્યની નામે એમ વિચાર્યું કે આ ક્રોધ કરીશ તો પાપ થશે, પણ ખરેખર એ ક્રોધ ન કર્યો, એ જેણે મોટી ભૂલ કરી. જોયું, એ સમયે જો ક્રોધ કર્યો હોત ને તો ક્રોધ શું બની જાત, સદગુણ બની જાત. કારણ કે એમાં એમનું પણ હિત હતું અને દ્રૌપદીનું પણ હિત હતું અને સભામાં બેઠેલા બધાનું હિત હતું. ક્રોધ પણ સદગુણ બની જાત. જોયું તમે, બહુ સમજવા જેવું ગણિત છે, આપણે બહુ ઊંડા નથી ઉતરવું. સેવન વર્ચ્યુઝ, સેવન ડેન્જર્સ ઓફ હ્યુમન વર્ચ્યુઝ, મહાત્મા ગાંધીનું જે પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ એક કોટેશનમાંથી ગણાય છે. વેલ્થ વિધાઉટ વર્ક, સંપત્તિ એ સારી વાત છે, સુખનું મૂળ છે, પણ એ સંપત્તિ સુખ ક્યારે આપે, મહેનતથી નીતિથી મેળવી હોય તો. પણ વિધાઉટ વર્ક, મહેનત વિના, નીતિ વિના એ સંપત્તિ મેળવી છે તો એ સંપત્તિ તમારો જ નહીં, તમારી સાત પેઢીનો વિનાશ કરશે. નોલેજ વિધાઉટ કેરેક્ટર, આ જ વાતને શ્રીજી મહારાજ એમ કહેતા, વર્તન વિનાની વાતો. વાત બહુ સારી કરે પણ વર્તનમાં મીંડું છે ને, તો એની વાત પોતાનું પણ બગાડશે અને બીજાનું પણ બગાડશે. આ કળિયુગમાં આવા દંભી માણસોનો રાફડો ફાટ્યો છે. યુટ્યુબ ઉપર જેની તેની કથા સાંભળનારા બધાને ટકોર કરીશ, તમે જેને ઓળખતા નથી, તમને જેનો પરિચય નથી, તમને જેની ખબર નથી, એની ખાલી હસવા બસવાની વાતો તમને બહુ લાગતી હોય ને તમે સાંભળવા માટે એના આશિક બની જાઓ, સાવધાન. તમને જેના વર્તનની ખબર જ નથી, તમે જેનું વર્તન ચકાસ્યું નથી, નજીક જેને જાણ્યું નથી, એની વાતનો વિશ્વાસ કરી ભરોસો તમે બેસાડી દેશો તો તમે ક્યારેક તમારું અને તમારા પરિવારનું બધાનું બગાડશો. મહારાજ એમ કહે છે જગતમાં ત્યાગની વાતો બહુ છે પણ વાસ્તવિકતામાં મીંડું છે.
એ ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાય જી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. માટે આપણે જે સંતને જાણ્યા છે, જેનો અનુભવ કર્યો છે, જેને જમતા જોયા છે, જેને સૂતા જોયા છે, જેને જાગતા જોયા છે, જેને જાહેરમાં જોયા છે, જેને એકાંતમાં જોયા છે, અને નક્કી કર્યું છે કે આ સાચા સંત છે, એવા સંતની કડવી વાત પણ તમે સાંભળશો ને તો કલ્યાણ કરશે. સબીજ વાત છે, બરાબર ને દાદા? કેવી વાત છે? સબીજ. કેવળ વર્તન વિનાની વાતોથી ઉપદેશ કરે છે. ત્યાં જે મનુષ્ય ઉપદેશ સાંભળવા આવે છે ત્યારે તેને તે ઉપદેષ્ટા ઘણો સારો વિશ્વાસ લાવી દે છે. કેવા ઉપદેષ્ટા હોય છે? સામે બેઠેલા માણસોને વિશ્વાસ લાવી દે છે. આજના બધા વક્તા આવા હોય છે ને, સમાજને શું ગમે છે, સમાજને કેવું ગમે છે, સમાજને કેવું જોઈએ છે, આવું જ પીરસનારા જાજા છે. એટલે વિશ્વાસ જલ્દી આવી જાય. પણ જ્યારે તે ઉપદેષ્ટા વિષયની ઝપટમાં આવે છે ત્યારે વિષયરૂપ ફળને ખાવા લાગે છે. બોલો, આવું જ છે. ચાહે તેટલી જાળવણી કરે છતાં વાડ વિના વાઢ ઉછરે નહીં. કેવું દ્રષ્ટાંત આપ્યું! ગમે એવો સારો પાક કર્યો હોય ખેતરમાં દાદા, પણ વાડ જ ન કરી હોય તો થોડા દિવસ સારું લાગે. પાક મોટો થાય, તૈયાર થાય, પણ જેવો તૈયાર થાય ને ક્યાંથી ક્યાંથી પશુ આવે અને આખે આખો પાક ખતમ કરી નાખે. એમ વર્તન નથી અને વાતો થાય છે. થોડા દિવસ તો સારું લાગે, ટોળું જામે, ભીડ જામે, મહેફિલ જામે, પણ એક દિવસ એવો આવે ને કા ગુરુ જેલમાં જાય ને કા ચેલાઓ જેલમાં જાય. જુઓ છો ને કેટલા ભગવાન જેલમાં બેઠા છે, જેલમાં સબડે છે અત્યારે. એટલા માટે કહીએ છીએ, વર્તન વિનાની વાતો પોતાનું અને પારકાનું અહિત કરનારી છે. વર્તનવાળી વાતો પછી ભલે નાની વાત હોય, ટૂંકી વાત હોય, સારી વાત હોય, કડવી વાત હોય, મીઠી વાત, પણ વર્તનવાળી વાત છે તો એ વાત પોતાનું અને બીજાનું હિત કરનારી છે. સંત પરમ હિતકારે જગત માહી, સંત પરમ હિતકારી. એટલા માટે બહુ સરસ મહારાજ વાત કરે છે. જુઓ, જેટલી વાત ખરેખર નિયમ પાળીને કહેવામાં આવે છે તે જ વાસ્તવમાં ઘણી શોભે છે. મનુષ્ય કંઈ કપડાં પહેર્યા ન હોય કે ઘરેણા પહેર્યા ન હોય તો તે શોભતો નથી. ભલે તે રાજા હોય, મોટો જોગી હોય, પણ દિગંબર માણસની સામે કોઈ જુએ જ નહીં. હે દાદા, ગમે એવો મોટો માણસ, આપણે નામ નથી લેતા, મોટામાં મોટો માણસ તમે જેને માનતા હો, એ હાવ કપડાં વિનાનો આવે, કોઈ સામે જોવે? હાર લઈને જાય કોઈ કે ખીખી ખીખી કરે ખાલી? ધર્મ નિયમ વિનાનો માણસ એ કપડાં વિનાનો માણસ છે, અનાદરને પાત્ર છે. આજે નહીં તો કાલે એનો અનાદર થવાનો, થવાનો ને થવાનો. ધર્મ છે અમને બહુ વાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે. ધર્મવાળા સાથે હે તમારે રે, એમ વાલો કહે વારે વારે રે. મહારાજ અદ્ભુત વાત કરે છે. વાડ વિના વાડ ઉછરે નહીં, એમ ધર્મ નિયમ વિનાની જે વાતો છે ને, એ વાતો ક્યારેય કલ્યાણ ન કરી શકે. કપડાં વિનાનો માણસ શોભે નહીં, એ રાજા હોય કે મોટો જોગી હોય. એવી જ રીતે નિયમ વિનાનો માણસ એ બહુ શોભે નહીં. અંગ્રેજીના એક લેખકે બહુ સરસ લખ્યું છે, દાદા નિયમ અને નિયંત્રણ જેને ગમતું નથી તે ગમે તેવો માણસ હોય તો પણ એની સલામતી નથી. નિયમ અને નિયંત્રણ જેને ગમતું નથી તે ગમે તેવો મોટો માણસ હોય તો પણ એની સલામતી નથી.
ઘણી વાર કથામાં કહું છું, મૂળ એ ઝાડનું બંધન નથી, ઝાડનું જીવન છે. નદીના કિનારા એ ઝાડનું, એ નદીનું બંધન નથી પણ નદીનું જીવન છે. એમ આપણે આપણા નિયમમાં જ રહેવું જોઈએ, નિયમમાં જ રહેવું જોઈએ. નરેન્દ્ર મોદીને ધન્યવાદ આપીએ. અમેરિકા આવે, વ્હાઇટ હાઉસમાં ભોજન હોય ઓબામા સાથે, ખબર છે ને દાદા, એમાં વેજીટેરિયન ભોજન પહેલી વાર વ્હાઇટ હાઉસની અંદર, ટોટલ વેજીટેરિયન વેજ ભોજન. અને એમાં પણ એ ઓબામાની બાજુમાં બેસે અને ખાલી પાણી પીને ઊભો થઈ જાય, મરદ કહેવાય કે ના કહેવાય, મારે ઉપવાસ છે. નવરાત્રિના ઉપવાસ કરે છે 9 દિવસના, પાણી સિવાય, ગરમ પાણી સિવાય કશું પીધું નહીં. વિચાર તો કરો, ફ્રૂટ નહીં, જ્યુસ નહીં. હજી તો પહેલી વખત અમેરિકા આવ્યા ત્યારની વાત છે, ખબર છે ને. ધન્ય છે આવા માણસોને. આવા નિયમ રાખનારા માણસો છે ને, એ જ મરદ બને છે, એ જ આ જગતમાં કંઈક લોકોને પ્રેરણાદાયી કાર્ય કરી શકે છે. જેની તેની મોહબતમાં ફસાઈ જાય એવા માણસોથી કશું ના થાય. સિંહ મરી જાય ને તો પણ ઘાસ ન ખાય, એનું નિયમ છે. આપણો શું નિયમ? ગમે તે ખાઈ લેવાનું, ગમે ત્યાં ખાઈ લેવાનું, પાછી ચોખવટ આપવાની, ખુલાસો કરવાનો. અમે તો રેસ્ટોરન્ટમાં ગયા હતા, એમાં પાછું વેજ જ ગોતું હતું, ચોખ્ખું જ ખાધું હતું. ભલા માણસ વેજ શું ઘાટ આવે છે. ભગવાનના ભક્ત છીએ, સાવધાન થઈએ. હું તો હરિભક્તોને વિનંતી કરીને કહું છું, બહારની વસ્તુ એટલી ભયંકર ભેળસેળ વાળી આવતી જાય છે, માટે જે હરિભક્તો છે, નાની મોટી વસ્તુ બહારથી લાવતા હોય, બધાને મારી વિનંતી, રેડીમેડ ફૂડ બહારનું ઘરમાં આવતું સદંતર બંધ થાય, એ જ હિતાવહ છે. તમારે ચિપ્સ કરવી છે, ઘરે બનાવી લો બટેકાની ચિપ્સ. બહાર મળતી બટેકાની ચિપ્સ કેવા તેલમાં, કયા તેલમાં તળી છે, ગેરંટી છે તમારી પાસે? છે ગેરંટી? ઇન્ડિયાની અંદર તો હદ થઈ ગઈ છે અત્યારે ભેળસેળની, ખબર છે ને તમને. તેલમાં ભેળસેળ, ઘીમાં ભેળસેળ, શું બાકી રહ્યું? ધર્મનિયમ જેને પાળવા છે ને એના માટે વાત કરું છું, નથી પાળવા એના માટે તો આખી દુનિયા ખુલ્લી છે. તેસે નિયમ બેન જન જાણો, નિયમ બેન ન રહે ઠિકાનો, નિયમ મે શોભા હે અપારા, ખલ જન સોના ગણત લગારા. તેસે નિયમ બિન જન જાણો, તેસે નિયમ બિન જન જાણો. કપડા વિનાના માણસ જેવો છે નિયમ વિનાનો માણસ. અનાદર થશે, લાતો ખાવી પડશે, જમના દંડા તો ખાવા પડશે, પણ આ દુનિયામાં પણ લાતો ઠોકરો ખાવી પડશે. જીવનમાં એક નિયમ નક્કી કરી દો, મારે બસ આવી રીતે જીવવું છે, આટલા નિયમ તો પાળવા જ છે. મહારાજને રાજી કરવા માટે, ગુરુજીને રાજી કરવા માટે મારે આટલું તો કરવું જ છે. આપણા સારા સારા સત્સંગી ભક્તો છે, મને યાદ છે, અમેરિકામાં બેઠા છે, એવા સારા નિયમો પાળે છે. ધન્યવાદ આપવાનું મન થાય. એના સમીપના સંબંધીને ત્યાં જાય છે, છતાં પણ એના ઘરની મોબત રાખ્યા વગર કહી દે, અમે તો હરિભગત છીએ, અમે નથી ખાતા. શા માટે આપણે મોબતમાં ફસાવું? એના ઘરમાં ગમે તે વપરાય છે, ગમે તે ખવાય છે, આપણે મળી લઈએ, પણ એનું ખાવું જ પડે એવું એવું નક્કી છે? નિયમ ન તોડીએ, બસ મર્યાદાથી કહી દઈએ, વિવેકથી કહી દઈએ, અમે હરિભક્ત છીએ, અમારી આ મર્યાદા છે, બરાબર. નિયમ વિના ઠેકાણું નથી રહેતું, નિયમમાં જ જીવ પ્રાણી માત્રની શોભા છે. પણ આ વાત ખળને સમજાતી નથી. લો, આજે તો શ્રીજી મહારાજ પાછળ પડી ગયા છે. આ બીજું લક્ષણ ખળનું આવ્યું. કયું લક્ષણ? પેલા એક લક્ષણ મહારાજે વારંવાર વાત કરી, ગુણ માત્રનો ત્યાગ કરે, અવગુણ જ જેને દેખાય એ ખળ છે. આ બીજી વાત કરી, જેને ધર્મનિયમ ગમતા નથી એ પણ કેવો છે? ખળ છે, દુષ્ટ છે.
જેને નિયમ પાળવાની વાત ન ગમતી હોય તે મનુષ્ય તો ખળ છે અને કુબુદ્ધિ છે. નિયમ કી બાતન જે હી સુહાવે તે હી ખલકુ મતી કહાવે. નિયમ કી બાત જે હી ન સુહાવે તે હી ખલકુ મતી કહાવે. હરિજન દેખી કરે ખલ હાંસી તે હી ડારે જમ ગલે ફાંસે. ખળ માણસ હરિભક્તને દેખીને મસ્કરી કરે છે પણ મૃત્યુ પછી જમ તેના ગળામાં ફાંસી નાખીને તેને લટકાવી દે છે. એક સત્ય ઘટના છે, ગામનું નામ મને ખબર નથી, આપણા સત્સંગની. એક ભગત અને પટેલ બંને ખેતી કરે, બંનેના ખેતર અડી અડીન. જૂના સમયની વાત, ખેતર હોય, વાવણી થાય, પાક તૈયાર થાય, પાણી પાવા જવું પડે, રાત્રે ઉજાગરા કરવા પડે, ખબર છે ને દાદા. એટલે શું થાય કે આ ભગત અને પટેલ એક જ શેઢે બંનેના ખેતર સારો પાક કરે, બંનેના ખેતર 5-25 વીઘાને સરખી જમીન બંનેની, કૂવો પણ વચ્ચે બંનેનો ભાગ સહિયારો, એક જ કૂવાનું પાણી પાવાનું, એક સરખી 5-5 વીઘા જમીન બંનેની, એક સરખું વાવે, રાત્રે તાપણું કર્યું હોય, બંને તાપતા હોય, જમીન સરખી, પાણી પણ સરખું, વાવેતર પણ સરખું, એટલે વાતો કરે, તમારે બાજરો કેટલો થયો? તો કે 50,000નો. ભગત પટેલને પૂછે, પટેલ આવું કે? પટેલ પછી ભગતને પૂછે, તમારે કેટલો થયો? તો કે અમારે 40,000નો થયો. એટલે ભગતને થોડું ઓછું પાકે એટલે પેલા પટેલ એને ખીજાવાનું ચાલુ કરે, તમારી જમીન મારા જેટલી જ છે, પાણી સરખું જ છે, પણ તમે આખો દી મંદિર 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 કર્યા કરો છો, જ્યારે હોય તો અમારા સ્વામી આવ્યા છે, અમારે મંદિરે જવાનું છે, અમારે કથામાં જવાનું છે, એમ કે 50,000નું ન પાકે, એ તો હું મારો દીકરો મંડીએ છીએ ને એમ મંડવું પડે તો પાકે. ભગત કે પણ હવે ખર્ચો નીકળે છે, ગુજરાન ચાલે છે, વ્યવહાર સારી રીતે ચાલે છે, પછી 5-10 હજારનું ઓછું પાક્યું નુકસાન શું છે? ભગત બિચારા ભોળા, સાંભળી લે, બોલે નહીં, અને પટેલને આ બાનું મળી જાય. એટલે આ બાને મંદિરનું સાધુનું એટલું બધું બોલે. ભગત કે, જો ભાઈ રેવા દો, અમારા મંદિર સાધુનું કાંઈ ના કહેતા. એમ વાત વારંવાર થાય. 2-3 વર્ષ ગયા, પટેલને પાકે સારું, દીકરો પણ હારો પાક્યો, અને એમાં કોઈની છેડતી કરી એ જમાનામાં 50,000 રૂપિયાનો દંડ થયો. આખા ગામમાં પટેલ કોઈને મોઢું ન દેખાડી શકે આવી હાલત થઈ, દંડ થયો. દીકરો ક્યાંનો ક્યાં ભાગી ગયો જુદી વાત, અને એમાં પાછો ખેતરની અંદર પાક તૈયાર થયો ને આવું તાપણું કરેલું, પટેલને ભગત બે તાપવા બેઠેલા, પટેલનું મોઢું તો વીલું હતું. જ્યારે હોય ત્યારે ભગતને કે પાકની પછી બધી કેટલો પાક એનું બધું ચર્ચા ચાલતી હશે. એમાં પછી ભગતે ધીરે રહીને કહ્યું, પટેલ હું ને મારો દીકરો મંદિરે જઈએ, સાધુની કથામાં જઈએ, સાધુની સેવા કરવા જઈએ, એટલે અમે મંદિરે જઈએ ને એટલે અમને ખોટ જાય, પણ 5-10 હજારની જાય, 50,000ની ખોટ અમને ન જાય. વિવેકથી કીધું, ખોટ જાય 5-10 હજારની, પણ જે ધર્મ નિયમને નેવે મૂકીને ચાલે છે ને એને જ્યારે ખોટ જાય છે ને એવી ખોટ કે ભરપાઈ નથી થતી. પછી યમના દૂતો એના ગળામાં ફાંસી નાખી એને લટકાવી દે છે. તેને દંડ દેવામાં જમદૂત કોઈ વિલંબ કરતા નથી. સાંજે કે સવારે જમદૂતો આવીને તેના શિર પર મુદગર મારતા મારતા લઈ જાય છે. તેને કાંઈ વાર નથી લાગતી. જ્યારે જમ મારે ત્યારે ખળને ભાન થાય, માર વિના તેને ભાન થાય નહીં. હરિભક્તોનો જે લોકો દ્રોહ કરે છે તે હેરાન થાય છે. શ્રીહરિની આ રીતની વાતો કરતા હતા અને અધરાતનો સમય થઈ ગયો, મૂડી રાત થઈ. હરખભર્યા સંતો ઉઠ્યા અને ઉતારે પોતાના આસન હતા ત્યાં ગયા. શ્રીહરિ ઓરડામાં જઈને પલંગ ઉપર પોઢી ગયા. સંતોને અને હરિભક્તોને ઘણો જ ઉત્સાહ હતો. તેઓ મનમાં ઘણા ખુશ હતા. કેમ ખુશ હતા? આજે મહારાજની આવી મધુર વાતો સાંભળી હતી, આવી બળવાન મહિમાવાળી વાતો સાંભળી હતી.
આ સત્સંગમાં તો કલ્યાણ છે. આ સત્સંગમાં આજે એવા એવા હરિભક્તો સંતો ભક્તો છે દુનિયામાં ક્યાંય નથી. બધાના અંતર છલકાતા હતા મહિમાથી, આનંદથી, ઉત્સાહથી. સંતો આસન ઉપર જઈને બધા ભેળા મળીને બેઠા. મોડી રાત સુધી, અડધી રાત સુધી તો કથા વાર્તા ચાલી છે, ખબર છે ને? પેલા ક્લાસિકલ કીર્તનો ખૂબ ગાયા સંતોએ, પછી આ બધી કથા વાર્તા થઈ છે. મોડી રાત થઈ અને મોડી રાત્રે બધા ઊભા થઈને આસને ગયા, હરખભર્યા ગયા છે, ઉત્સાહ સમાતો નથી, અત્યંત મનમાં પ્રસન્ન છે. અને સંતો ભેળા મળીને બેઠા અને શ્રી હરિએ કહેલી વાતનું મનન કરવા લાગ્યા. શું કર્યું? બધા ભેગા થઈને કહેવા લાગ્યા, આજે તો શ્રીજી મહારાજે ખૂબ સરસ વાત કરી. ગુણ હોય છતાં દેખાય નહીં, અને એમાં પણ અવગુણ શોધે, આ ખળનું લક્ષણ છે. ત્યાં બીજા સંત હોય એ બીજી વાત કરે, અરે શ્રીજી મહારાજે બહુ સરસ વાત બીજી કરી. કઈ વાત? કે આજે આ સત્સંગમાં કલ્યાણ પ્રગટ છે, આજે આ સત્સંગમાં હરિભક્તોને સંતો એવા મહિમાવાળા, એવા દિવ્ય છે. ત્યાં બીજા સંત ત્રીજી વાત કરે. આવી રીતે શ્રીજી મહારાજે કરેલી વાતનું મનન કરે. મનન કેવી રીતે કરવું એની આ રીત છે. પણ હજી જુઓ, બહુ સરસ એક વાત આવી. શું મનન કરવા લાગ્યા? કોઈ પણ શ્રીહરિની કહેલી વાતોને ક્યારે ભૂલી જતા નહીં. જોયું? એમાં એકાદ વાત રહી ગઈ હોય તો પાછા ચોથા સંત બોલે, ના ના ના, આ વાત રહી ગઈ છે. ભેળા બેસીને મનન શું કામ કરવું? સમૂહમાં કથાનું ચિંતન શું કામ કરવું? મનમાં કરેલું ચિંતન સારું જ છે, પણ એના કરતા શાસ્ત્રોમાં લખ્યું, આચાર્યાત પાદ મા દત્તે પાદ મેકમ સ્વમેધયા પાદમ સબ્રહ્મચારીભ્યઃ. શાસ્ત્રમાં લખ્યું કે પોતાની સાથે કથામાં બેઠેલા જે સંતો કે ભક્તો હોય, એ ભક્તો સાથે એ કથા વિશે ચર્ચા કરવાથી એ જ્ઞાન અત્યંત દ્રઢ થાય છે. મનનનું આ સાચું સ્વરૂપ છે. તમે બધા ભક્તો મંતવ્ય લખીને મોકલો છો. ઘણી વખત ઘણા બધા ભક્તોના મંતવ્ય ઘણા અવળા થઈ ગયા હોય. આ તો અમારા સુધી આવે એટલે અમે વાંચીએ, એટલે પછી કથામાં થોડી મંતવ્ય વખતે સ્પષ્ટતા કરી દઈએ. સીધું ના કહીએ પણ આમાં ચોખવટ કરી દઈએ. પણ જો એ ચોખવટ કોઈ ના કરે તો ઘણા કથા સાંભળીને અવળી વાત પકડે, શ્રાદ્ધની વાત સાંભળીને કાગડો ગોતે, એના જેવું છે. આપણે કાગડો લેવા જ નહોતા ક્યાંય. ઘનશ્યામ દાદા સ્વામીએ કીધું શ્રાદ્ધ કરવું. પેલી વાત છે ને કે ગુરુજી હતા બહુ સારા પવિત્ર સંત, નાનો આશ્રમ. એ આશ્રમમાં એક બિલાડી છે ને હળી ગયેલી, ફેરાજ કરે, દયાળુ સંત એટલે એને મારે નહીં, એને કાઢે પણ નહીં, દયાવાન સંત એવા જ હોય ને. હવે પૂજા કરવાનો સમય થાય એટલે સૌથી પહેલાં વહેલા સવારે જાગે અને શિષ્યને આદેશ કરે કે બેટા પેલી બિલાડીને બાંધી દે. એટલે શિષ્ય બિલાડીને બાંધી દે અને ત્યારબાદ ગુરુજી પછી સ્નાન વગેરે કરીને પૂજા કરે. આ ક્રમ હતો. પૂજા કરતા પહેલા બિલાડીને બાંધવાનું કારણ એટલું કે બિલાડી ગમે ત્યાં ફરે, બધું અપવિત્ર કરે, એટલે એક બાજુ બાંધી દેવાની, બધું પોતું વાગી જાય, પાણી છંટાઈ જાય, પછી પૂજા થઈ જાય, બધું પતી જાય, પછી બપોર થાય ત્યારે બિલાડીને છૂટી મૂકી દેવાની. એ ચારે બાજુ ફેર્યા કરે. બીજો દિવસ સવાર થાય એટલે પહેલી આજ્ઞા જાગીને કે બેટા બિલાડીને બાંધી દે. આમ કરતા કરતા થોડા વર્ષો પછી ગુરુજી ધામમાં ગયા એટલે શિષ્ય પણ એ જ પરંપરાને અનુસરે, સવારે જાગે, બિલાડીને બાંધે, બધું સાફ કરે, પૂજા શરૂ કરે. થોડા દિવસ પછી બિલાડી મરી ગઈ એટલે વહેલા સવારે શિષ્ય ગામમાં બિલાડી શોધવા નીકળ્યો. કોઈ પૂછ્યું, આટલી બધી સવારે આ 4:30 વાગે બિલાડીની શું જરૂર પડી? કે મારે પૂજા કરવી, પણ પૂજામાં બિલાડીની શું જરૂર પડે? બિલાડી બાંધવી પડે ને પહેલા, એને બાંધ્યા વગર પૂજા થોડી થવાની. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ. સમજ્યા વિના ધર્મનું તત્વ ગુફામાં જતું રહ્યું. શ્રીજી મહારાજ વચનામૃતમાં એટલા માટે કહે, ભલા થઈને અમારો વાદ લેશો માં, ભલા થઈને અમારો વાદ લેશો માં. મહારાજ એમ બોલ્યા, અમારા દાખલા સામું જોજો, અમે કેટલો દાખલો કર્યો છે. ક્યાં? અક્ષરધામ, ત્યાંથી અમે આવ્યા, તમારા જેવા થયા, તમે સમજી શકો એવી ભાષા બોલીએ છીએ,
તમને ગમે એવા ચરિત્રો કરીએ છીએ, કેટલી મોટી મહારાજે કરુણા કરી, ભલા થઈને અમારા દાખલા સામુ જોજો, અમારી મહેનત સામુ જોજો. આપણા પૂજ્ય ગુરુજી કેટલો દાખલો કરે છે, કેટલો દાખલો. અત્યારે જો અઠવાડિયું ગુરુજી સાથે રહીએ ને તો ખ્યાલ આવે. હું તો આ કથા સાંભળનારા બધા ભક્તોને વિનંતી કરું, એવા મોટા પુરુષ છે, એવા મોટા પુરુષ છે. ગરુડની પાંખમાં મચ્છર બેસી જાય ને તો એ વૈકુંઠ સુધી પહોંચી જાય. આવા સંતની નજરમાં જો આપણે બેસી જઈએ ને, આવા સાધુના હૃદયના ખૂણામાં જો આપણે બેસી જઈએ ને, એની થોડી મીઠી નજર આપણા ઉપર થઈ જાય ને, તો પણ આપણે અક્ષરધામ સુધી પહોંચી જઈએ. પૂજ્ય ગુરુજી જ્યારે અમેરિકા પધારે ને, ત્યારે ગમે તેવું તમારું કામ હોય ને, પડતું મૂકીને પણ, અરે ગુણાતીતાનંદ સ્વામી કે કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો. આવો આ લોયાધામમાં પાટોત્સવ થતો હોય, પાટોત્સવ ઉપર આવો. ગુરુજી આવ્યા હોય, પાંચ છ દિવસ સવારથી સાંજ સુધી ગુરુજી સાથે રહેવાનું થાય. વિશાલભાઈ ગાંધીએ હમણાં જ મને વાત કરી હતી, અમે બેઠા હતા ત્યારે, કે સ્વામી મારી જિંદગીનો આ અનેરો અનુભવ હતો. 15 દિવસ સુધી યાત્રામાં, હિમાલયની યાત્રામાં 15 દિવસ સુધી સવારથી સાંજ સુધી ગુરુજી સાથે રહ્યા, મેં મારા હૃદયના જે ફિલિંગ્સ અનુભવ્યા. હું માનસી પૂજા કરતો, પૂજા કરવા બેસું, ગુરુજી પૂજા કરતા હોય, દર્શન કરવા જાઓ, જે મેં અનુભવ કર્યા છે હું શબ્દોમાં વર્ણન નથી કરી શકતો. વિચારો તમે, ભૌતિક દુનિયામાં ડૂબેલા માણસોને કેવી રીતે આધ્યાત્મિકમાં વાળવા. બંદર ક્યાં જાણે અદરક કા સ્વાદ, એના જેવી વાત છે. ખાખરાની ખિસકોલીને કેસર કેરીનો સ્વાદ કેવી રીતે ચખાડવો? હે હરીશભાઈ, ખાખરાની ખિસકોલીને કેસર કેરીની વાત કરો તેને મનાય? ખાખરો જ જોયો છે એને તો. 5-10 દિવસ ગુરુજી સાથે રહેવા આવો, ક્યારેક સંતો સાથે રહેવા આવો, આ લોયાધામમાં ક્યારેક રહેવા આવો. હમણાં 3 અનુભવ મેં જોયા. આ મંદિરમાં આવનારા બધા હરિભક્તોની કંઈક મિસ્ટેક હોય, આપણી બધાની કંઈક ભૂલ હોય જ છે, આપણે આગળ વધવાનું જ છે એક એક પગથિયા. વિશાલભાઈ ગાંધી આડે દિવસે આવ્યા, 1/2 કલાક મહારાજ પાસે બેઠા. એકવાર કિશનભાઈએ મને વાત કરી, વિશાલભાઈએ વાત કરી, 2-3 વખત આ મેં વાત સાંભળી હમણાં, કે સ્વામી મંદિરમાં આટલી બધી દિવ્યતા, આટલી ડિવિનિટી, આટલું ખેંચાણ, પણ ક્યારે અનુભવમાં આવે? તમે મંગળવારે આવો, બુધવારે આવો, ઠાકોરજી પાસે 1/2 કલાક બેસો, માળા કરો. આપણે ધર્મની પ્રણાલીને અનુસરતા જ નથી. શનિવારે આવીએ, લટક સલામ મારીએ, કથામાં બેસીએ, વચ્ચે 4 વાર ઊભા થઈએ, પછી ગરમ ભજીયા ભજીયા ખાઈએ અને ઘરે જતા રહીએ, પાછા કહીએ અમે તો બહુ સારો સત્સંગ કર્યો. શું સત્સંગ કર્યો? આ અઠવાડિયાનો સત્સંગ નથી ઉગતો, અંતરનો સત્સંગ થશે તો ઉગશે. નિયમ રાખો, મંદિરે આવીએ, આડા દિવસે પણ ટાઈમ હોય તો આવીએ. આપણા અજય ભગત સરભાણવાળા, એમણે તો મને 2-3 વખત વાત કરી, ઠાકોરજી પાસે બેસીએ, ટાઈમ છે તો આપણે 5 માળા કરીએ, ઓછો ટાઈમ છે તો 2 માળા કરીએ, 5 મિનિટ એકાંતમાં પ્રભુ સાથે પ્રાર્થના કરીએ, વાતો કરીએ. ક્યારેક તો અનુભવો, ક્યારેક તો જુઓ. કહેવાય છે ને, પાણી મેં મીન પિયાસી, માછલી પાણીમાં પડી પડી રડતી હતી, પૂછ્યું બેન કેમ રડે છે, તો કે મને પાણી પીવું છે, લો મને પાણી આપો. પાણી મેં મીન પિયાસી, મુએ મુએ સુન સુન આયે ઉદાસી, આનો શું ઉકેલ કરવો? મંદિરમાં આવ્યા પછી પણ આપણે મૂર્તિનું સુખ નથી લઈ શકતા, કારણ કે આપણે મૂર્તિ તરફ નથી વળ્યા. મોટા પુરુષ સાથે જો રહીએ ને, ગુરુજીની પૂજાના દર્શન કર્યા હોય ને, તો આપણને ખબર પડે કે ભગવાનની સાથે કેવી રીતે ભેટો થાય. હું એટલા માટે કહું છું કે આપણે કથા સાંભળીએ છીએ, પણ કથા કેવી રીતે સાંભળવી એ રીત નથી જાણતા. મનન કરવું, ભેળા બેસીને મનન કરવું, ભેળા બેસીને ચર્ચા કરવી, એટલે ભૂલ ન પડે. આ કથા સાંભળનારા બધા પરિવાર સાથે સાંભળે છે. કથા પૂરી થાય, પરિવારના 2, 3, 4 જે બેઠા હોય, કથા પછી એક એક નાની નાની વાત બોલી લો, નક્કી કરો, બોલી દેવી વાત. પહેલાં પપ્પા બોલે, પછી દીકરા બોલે, બહેનો હોય તો એ બોલે. કંઈક એકાબીજાની કંઈ ભૂલ હોય તો સુધારી દો, કંઈ ખૂટતી વાત હોય તો ઉમેરી દો અંદર. કોઈ એમ કે મહારાજની ભક્તિ કરવી, એનાથી મહારાજ રાજી થાય, તરત કેવું ભાઈ ઉભારો,
ભક્તિ કરવાથી મહારાજ રાજી થાય, પણ ધર્મે સહિત ભક્તિ કરવાથી. આટલું ઉમેરી દેવાનું છે. વાત સાચી ખોટી દાદા? ધર્મ વિનાની ભક્તિથી રાજી થાય? ભેળા બેસીને મનન કરવું જેથી કરીને ભૂલ ન થાય. અને શ્રીજી મહારાજ શું કહે છે, શ્રીહરિની કહેલી વાતો ક્યારેય પણ ભૂલી જતા નહીં. સંતો આવી વાતોનો અભ્યાસ એટલા માટે કરતા, અભ્યાસ એટલે મનન, મનન એટલે મંતવ્ય, ચિંતન, એટલા માટે કરતા ક્યારે તે જ્ઞાનનો નાશ ન થાય. આવી રીતે વાત વાગોળી હોય ને અને પછી સમય આવે ને સામે, ત્યારે વાત અંતરમાંથી ફૂટી આવે. હા, ક્રોધ આવી ગયો ગળા સુધી, તરત પેલા કથાના શબ્દો યાદ આવે, જવા દો, ક્રોધ નથી કરવો. અંગ્રેજીના એક લેખકે તો કેવું લખ્યું છે, હમણાં જ મેં વાંચ્યું, ક્રોધની એક ક્ષણ, ક્રોધની એક ક્ષણ જો સંયમ જાળવી શકે તો એક દિવસ અથવા એક વર્ષ અથવા એક આખી જિંદગી બચાવી શકે. ક્રોધની એક જ સેકન્ડ માણસ જો સંયમ જાળવી શકે, પણ એક સેકન્ડમાં સંયમ જાળવવો હોય તો શું કરવું પડશે? આ કથા સાંભળવી પડશે, ચિંતન કરવી પડશે, પાકી કરવી પડશે. તો સમય આવશે ને, તમે ક્રોધ નહીં કરો, તમે ક્રોધથી બચી જશો, કામથી બચી જશો, સામે ગમે એવું રૂપ આવ્યું હશે તો પણ, લોભથી બચી જશો, ગમે એવી સામે લાલચ આવી હશે તો પણ. ગુણાતીતાનંદ સ્વામી કહે, કોઈ માણસ કૂવામાં પડી આત્મહત્યા કરવા જતો હોય, 200 બખતરિયા વચ્ચે પડે એને મરવા ન દે. એવી રીતે વિષયમાં લપસાઈ જાય એવી પરિસ્થિતિ સર્જાણી હોય, વિષયનો યોગ થયો હોય, સ્ત્રી ધન વગેરે એવા વિષયોમાં ફસાવાનો થયો હોય, પણ આવી કથા સાંભળી હશે, એ કથા સાંભળ્યા પછી શબ્દોને વિચાર્યા હશે, વિચારીને શબ્દોને પાક્કા કર્યા હશે, તો એ શબ્દોની હાર્યો એટલે લાઈનો એને સમયે યાદ આવશે ને, તો ખાડામાં પડતા પડતા એ પાછો નીકળી જશે, બચી જશે, ઉગરી જશે. કેટલી સરસ વાત કરી મહારાજે. ભેળા બેસીને મનન કરતા, મહારાજ શું બોલ્યા એ વાતો વિચારતા, કોઈની ભૂલ ન પડી જાય એ ધ્યાન રાખતા, એ વાત કરતા કરતા બે ત્રણ વાતમાં કોઈ મહત્વની વાત ભૂલી ન જવાય એનું પણ પાછા ચિંતન કરતા, અને એવી રીતે અભ્યાસ કરતા કે એ વાત ક્યારેય નાશ ન પામે. આનું નામ મંતવ્ય. બરાબર ને દાદા? આ નાશ ન પામે એટલે નિધિ ધ્યાસને સાક્ષાત્કાર. આપણી કથા સાંભળનારા ભક્તો હવે એ રસ્તે વળ્યા છે, આપણને આનંદ થાય. પણ હજી ભક્તો, મેં કીધું ને, જેટલું થાય એટલું આપણે બસ, આપણું જીવન મહારાજને ગમે, ગુરુજીને ગમે, સંતોને ગમે, હરિભક્તોને ગમે એવું આપણે બનાવીએ. અને પછી બધા સંતો આસન વાળીને તે સમયે શ્રીહરિના સ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા. જ્યારે રાત 4 ઘડી બાકી રહી ત્યારે નિપુણ સંતો ધ્યાનમાંથી જાગ્યા. પહેલા સૌએ નારાયણ ધૂન્ય કરી પછી પ્રભાતીપદ ગાવા લાગ્યા. તે સાંભળીને શ્રીહરિ તત્કાળ જાગ્યા. કૃપાળુએ 2-3 બગાસા ખાધા. મુખ પહોળું થયા પછી બંધ કરીને હરે 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 આવા શબ્દો ઉચ્ચાર્યા. બંને હાથથી નેત્રકમળને થોડા ચોળ્યા. બુટ્ટાદાર ઝીણી રેશમી રજાઈ હતી તે ઓઢીને બેઠા. સૂર્યોદય થયો ત્યાં સુધી દીવાની જ્યોત ઝગમગતી રહી. પછી શ્રીહરિએ પહેલા શૌચવિધિ કરી, હાથ ધોયા, દાંતણ કર્યું. મુકુંદાનંદ વર્ણી શ્રીહરિની સેવામાં રહ્યા હતા. તેમણે ફૂલેલ તેલ શ્રીહરિના શરીર ઉપર ચોળ્યું, ગરમ જળથી તુરંત નાહ્યા, રૂમાલથી શરીર લૂછ્યું, એક પિતાંબર પહેર્યું, પછી સ્વચ્છ શુદ્ધ આસન ઉપર બેઠા. કેસર ચંદનનું તિલક લલાટમાં કર્યું, તેની વચ્ચે સુંદર શોભતો ચાંદલો કર્યો, તે ઘણો સરસ લાગતો હતો. પૂજા સમયનો બધો નિત્યવિધિ કરીને શ્રીહરિ તુરંત તૈયાર થઈ ગયા. ધર્મકુમાર શ્રીહરિએ બધા જરિયાની વસ્ત્ર પહેર્યા. મામૈયા પટગીર, હાથિયા પટગીર અને અમરા પટગીર ત્રણે આવીને શ્રીહરિના ચરણોમાં પડ્યા. તેમણે વિનંતી કરી, હે પ્રભુ, હમ આવે તુમ સાથ, જો તુમ કૃપા કરે કે કહો, જોરી કે કહે હાથ, તુમ્હારો જોગ ફિર કહાં મિલે,
तुम्हारो जोग फिर कहाँ मिले, हम आवे तुम साथ, जो तुम कृपा करे के कहो। महाराज तैयार थया, जवा माटे निकली रहा छे। त्रणे भाईओए हाथ जोड़ीने कह्युं, प्रभु हवे आ संसारमां शुं रहेवू, આપની આજ્ઞા હોય તો અમે તમારી સાથે આવીએ। હમ આવે તુમ સાથ, આને સમાગમ કહેવાય। હા ગુરુજીએ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવમાં હાકલ મારી, હા લોયાધામમાં આવી જાઓ, ક્યાં સુધી સંસારમાં રહેવું છે બોલો, કોણ આવશે? અને અમારા બે દાદા, હા આંગળી ઊંચી કરી, એક છલાંગે નીકળી ગયા જગતમાંથી બહાર। ધન્ય છે દાદા તમને, હા બાકી આ જગતમાંથી નીકળવું, છોકરાઓ લાતો મારી મારીને છે ને ફૂટબોલની જેમ કરી નાખે ને તોય નથી નીકળતા, તોય પાછો દીકરાને ત્યાં દીકરી થાય, એમ પાછા વાતો કરે, શું મેં આમ તો દીકરાને કાંઈ પડી નથી, અમારી સામે જોતો નથી, પણ આવા દીકરી થઈ છે ને એને 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 બહુ મારી માયા છે, લો એને તારી માયા છે કે તને એની માયા છે બોલો। આમ તો સમયનું મોઢું ના જોઈએ, પણ આ દીકરીને લીધે હવે રાખીએ છીએ સંબંધ થોડા સારા, જોયું દાદા? પાછી એને ત્યાં ચોથું થાય, આ માયામાંથી નીકળાય એવું છે? આ તો કોઈ પૂર્વનો મહાન ભાગ્યશાળી જીવ હોય ને એ જ આ સંસારમાંથી નીકળી શકે, ભગવાન તરફ વળી શકે। ગુરુજી કથામાં વાત કરતા હતા ને, ભલે મંદિરમાં ન બેસી જઈએ, ભલે કપડાથી સાધુ ન થઈએ, પણ સંસારમાં રહીને પણ 50 ને વટ્યા છે ને એને તો વિનંતી ગુરુજી કરતા હતા ને બહુ સરસ પાટોત્સવમાં આ વખતે, 50થી આગળ વધ્યા છે ને, 51 વનમાં આવી ગયા છે ને, એને તો વનમાં રહે એમ ઘરમાં રહેવું પડશે, તો ઘરમાં એનો આદર થશે, ઘરમાં એની શોભા વધશે અને જીવનમાં શાંતિ વધશે, બાકી હડસેલા હડસેલા ને હડસેલા। બંને ત્રણેય ભાઈઓએ પ્રાર્થના કરી, પ્રભુ તમારી કૃપા કરીને આજ્ઞા હોય અમે સાથે આવીએ। શ્રીહરિ કહે આવો, તુમ્હારો ઘર બિચાર કર। મહારાજે કહ્યું, શ્રીહરિ કહે છે તમે તમારા ઘરનો વિચાર કરી લો અને પછી આવો। શ્રીહરિ કહે આવો, તુમ્હારો ઘર બિચાર કર, તુમકુ હોય ભાવો તબ હમ નહીં કછુ કહત। તમે વિચારી લો, ઘરનું આગળ પાછળનું જોઈ લો, અત્યારે અમે આવ્યા છીએ ને પછી ચટકીનો વૈરાગ ને પછી અમારી જોડે આવ્યા પછી ઘર યાદ આવે કે મહારાજ હવે ઘરમાં શું થતું હશે, એક સાધુ થવા ભગત આવેલા બહુ સારા મુમુક્ષુ, અને પછી થોડા દિવસ થયા એક હરિભગતની રસોઈ હતી, ગુરુજી પીરસતા હતા, તે પીરસતા હતા ને થોડો આંખમાં જળજળી આવી ગયા, પછી ગુરુજી પૂછ્યું ભગત કેમ આજ તમે રડતા તા જમતા જમતા, તે ગુરુજી વિચાર આવ્યો કે હું તો અહીંયા લાડવાનું બધું ખાઉં છું, ઘરે હું ખાતા હશે, હવે આ સાધુ થાય દાદા। એક ભગતે ગુરુજીને પૂછ્યું કે ગુરુજી ઘરમાં હો તો તમે યાદ આવો છો સાધુ થવાની ઈચ્છા થાય, પણ અહીંયા આવું છું ને તો આખો દિવસ ઘર જ યાદ આવે તો શું કરું? ગુરુજી કહે તો ઘરે જા, ત્યાં જઈને અમને યાદ કરીશ તો કલ્યાણ થશે, પણ અહીંયા બેઠા બેઠા જો ઘરને યાદ કર્યા કરીશ તો કલ્યાણ બગડશે। મહારાજ કે અમે ના નથી પાડતા, તમે વિચારી લો, આવું હોય તો આવો। ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પુરમાં શ્રીહરિએ સત્સંગની પ્રશંસા કરી અને બીજે નિયમના અભાવે વિષય ત્યાગનો અભાવ કહ્યો એ નામે 37મો તરંગ સમાપ્ત થયો। બોલો ઘનશ્યામ મહારાજની।